આટલા બધા દિવસો પછી જે ક્ષત્રિય સમાજના રાજવીઓ કહેવાય છે એ હવે સામે આવી રહ્યા છે અને એક પછી એક રાજવીઓના નિવેદનો સામે આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું એ વાતને લગભગ 18 દિવસ થઈ ગયા અને હજુ પણ ક્ષત્રિયોનો રોષ જે છે એ ઠર્યો નથી, હજુ પણ તેમનો ગુસ્સો ચાલુ જ છે. હવે આટલા બધા દિવસો પછી જે ક્ષત્રિય સમાજના રાજવીઓ કહેવાય છે એ હવે સામે આવી રહ્યા છે અને એક પછી એક રાજવીઓના નિવેદનો સામે આવ્યા છે. તો 3 રાજવીઓએ નિવેદન આપ્યા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. પહેલું જે નિવેદન છે એ રાજકોટના માંધાતા સિંહનું છે. રાજકોટના 17માં ઠાકોર છે, એમણે એવું કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજ તરફથી જે આંદોલન કરે છે, જે સમિતિ બનાવવામાં આવી છે, એ અને ભાજપના આગેવાનો વચ્ચે વાતચીતનો સુખદ અંત આવે એવી એમણે વાત કરી. એમણે એમની વાતની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. એમણે જોકે એવું કીધું ખરી કે ભાઈ આ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને કારણે મને બહુ દુઃખ થયું છે, આવું એવું નિવેદન એમણે નહોતું આપવું જોઈએ. પરંતુ એમણે સાથે એવી પણ આશા વ્યક્ત કરી કે ભાજપ અને આ જે કાર્યકારી સમિતિ છે એ કોઈક સુખદ ઉકેલ લાવશે. બીજા એક જામનગરના જામ સાહેબ છે, એમણે એક લાંબો લચક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર એમણે આમ તો ઘણી બધી વાત કરી છે પણ છેલ્લે એમણે એક સિદ્ધિને સટ વાત કરી છે કે લોકશાહીની અંદર જો લડત આપવી હોય તો વોટથી લડત અપાય, એટલે જે અયોગ્ય બોલ્યું હોય એને આપણે હરાવવા જોઈએ, એમણે એવી વાત કરી છે. તો જામનગરના જામ સાહેબે પત્રની અંદર એમ લખ્યું હોય કે લખ્યું છે કે કોઈ આપણું ખરાબ બોલીને અપમાન કરે તો આપણે પોતાની જાતને ભયંકર સજા આપવી નહીં જોઈએ, એને બદલે જે અયોગ્ય બોલતું હોય એને સજા આપવી જોઈએ. જો કે એમણે એક વાત બહુ સારી એ પણ લખી, એમણે એમ કીધું કે ભાઈ બહેનોએ હિંમત દાખવી, ક્ષત્રિય સમાજની બહેનોએ જે હિંમત દાખવી એને હું ધન્યવાદ આપું છું, પરંતુ સાથે સાથે હું એમની ટીકા પણ કરું છું. કારણ કે આ જે રૂપાલાના નિવેદનને કારણે જે ઇસ્યુ ઊભો થયો એ જે પ્રશ્ન જે છે એ આ કિસ્સાની અંદર જોહરનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. તો તમે જોહર કરવાની વાત કરો છો એ વાત ખોટી છે. સાથે સાથે જામ સાહેબે એમ કીધું કે ભારતમાં હવે લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા અને રાજપૂતોની અંદર માત્ર હિંમત જ હતી એવું નહોતું, રાજપૂતો એકતામાં પણ માનતા હતા અને એ જમાનામાં રાજપૂતો બીજા લોકો માટે મરવા માટે તૈયાર થતા હતા. પરંતુ અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક રાજપૂતો બીજાને મારવા માટે તૈયાર થઈ રહ્યા છે. એમણે એમ કીધું કે આજે નજીવી બાબતોમાં રાજપૂતો એકબીજાને મારવા તૈયાર થઈ રહ્યા છે એ વાત યોગ્ય નથી. જો આપણને ન પોસાય એવું કોઈ કૃત્ય કરે તો ભેગા મળીને આપણે ચૂંટણીમાં એમને હરાવી દેવા જોઈએ અને એમને લોકશાહીને છાજે એવી સજા આપણે આપવી જોઈએ. હવે ત્રીજા જે રાજવી છે એ કચ્છના રાજવી પરિવારના મોભી મહારાણી પ્રીતિદેવી બાનો એક પત્ર છે. એમણે બી પત્રની અંદર ઘણું બધી વાતો લખી છે. એમણે એમ કીધું કે રૂપાલાનું નિવેદન કોઈ પણ સંજોગોની અંદર સ્વીકૃત કરી શકાય નહીં અને મારો પોતાનો અંગત મંતવ્ય એવું છે કે આ મારા માટે અક્ષમ્ય છે, હું એમને માફ કરી શકું નહીં. એમણે એમ કીધું કે ભારતની અંદર જે નિર્માણ થયું, દેશનું જે નિર્માણ થયું એમાં રાજા રજવાડાઓનું અતુલ્ય યોગદાન હતું, મોટું યોગદાન હતું. સાથે સાથે એમણે બહુ નિખાલસતાથી એ પણ વાત કરી કે મારું સમર્થન ભારતીય જનતા પાર્ટી છે, જનતા પાર્ટી સાથે છે, પરંતુ મારી જે પોતાની નિષ્ઠા છે
એ મારા રાજપૂત સમાજની સાથે છે, મારા ક્ષત્રિય સમાજની સાથે છે. આવા નિવેદનોને કારણે સમાજને ઠેસ પહોંચી છે, મને પણ ઠેસ પહોંચી છે. પરંતુ પાર્ટીની ટોચની નેતાગીરી પર મને વિશ્વાસ છે અને આ મુદ્દાનો હિતકારી અને સુખદ ઉકેલ પાર્ટીની ઉચ્ચ નેતાગીરી લાવે એવું પ્રીતિ દેવીબાએ લખ્યું છે. મતલબ કે એમણે પોતે તો એવું કહી દીધું કે હું માફ નથી કરવાની, મારા માટે આ અક્ષમ્ય છે એવું તો એમણે કહી દીધું. પરંતુ સાથે સાથે એમણે આ આખો મુદ્દો ભાજપની નેતાગીરી પર છોડી દીધો છે. હવે આ ત્રણ નેતાઓના જે નિવેદનો સામે આવ્યા એની ક્ષત્રિય સમાજ ઉપર શું અસર પડશે એ આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.